ચાલો વિદ્યાર્થી મિત્ર, પ્રશ્ન નંબર 63. નીચેના પ્રશ્નનો ઉત્તર એટલે આપણે બે પ્રશ્ન એમાં ભણીશું. પહેલા શરૂઆત પહેલા પ્રશ્નથી, અને બંને સમાન જ છે. આમ તો કે ક્વોન્ટમ માપ n l m ના મૂલ્ય ઉપરથી કક્ષકને ઓળખો. n મુખ્ય ક્વોન્ટમ માપ, l કોણીય વેગમાન ક્વોન્ટમ માપ, અને લાસ્ટ એમ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર, ચુંબકીય ક્વોન્ટમ માપ. આના ઉપરથી આપણે કક્ષકને ઓળખી બતાવવાની છે. તો જોઈએ, પણ એના માટે તમને અમુક બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. એ હંમેશા આગળ લખાય એલ અને એમ, એમ પેટા કક્ષક. યાદ કરો, એલ ના કોઈ પણ મૂલ્ય માટે એમ ના મૂલ્યની સંખ્યા એ કક્ષકની પેટા કક્ષકો દર્શાવે છે. એટલે આનું સોલ્યુશન કરવા માટે હું ફરીથી સમજાવું. એલ ઝીરો હોય તો એમ ઝીરો, આનો અર્થ એસ કક્ષક ની પેટા કક્ષક એક જ છે. યાદ કરો, આ મુદ્દા શીખી ગયા છે. પછી એલ બરાબર 1 હોય તો કઈ કક્ષક હોય? તો કે પી કક્ષક તો હોય જ, પરંતુ એલ બરાબર 1 માટે એમ ના મૂલ્ય કેટલા હોય? -1, 0, -1 થી 0 થી +1, એટલે આ હોય પી એક્સ. જો થિયરીકલ પાછું યાદ કરાવું છું, પી એક્સ પી વાય અને પી જે. એલ બરાબર 1 હોય તો પી તો ફાઇનલ જ, પણ પી માં એમ પાછું -1 હોય તો પી એક્સ પેટા કક્ષક પી ની. પણ એલ 1 હોય, એમ 0 હોય તો એને પી વાય કહેવામાં આવે છે, પાણી પી વાય એમ, પી વાય કક્ષક. અને એલ બરાબર 1 અને એમ બરાબર +1 તો પી જે એ ના 2 હોય એલ બરાબર, તો કઈ કક્ષક હોય? આ તો ખબર જ છે. અને એલ બરાબર 2 માટે એમના મૂલ્ય -2, -1, 0, +1, +2, અને કહેવાય ડી એક્સ વાય. આ ક્રમમાં યાદ રાખજો, ડી એક્સ વાય થી વાય ઝેડ થી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એન્ડ ડી ઝેડ સ્ક્વેર. એલ 2 હોય એટલે ડી કક્ષક ફાઇનલ હોય, એમાં એલ 2 ને એમ -2 તો ડી એક્સ વાય, એલ 2 અને એમ -1 તો ડી વાય ઝેડ, 0 તો ડી ઝેડ એક્સ બરાબર, +1 તો ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને +2 તો ડી ઝેડ સ્ક્વેર. ચલો ખાસ તો અહીંયા જોઈએ 3, તો આ 3. પછી એલ 0 હોય તો કઈ કક્ષક હોય? તો કે એસ. આ 4. પછી 1 એટલે કઈ કક્ષક હોય? એલ જોજો, એલ ઉપરથી કક્ષક ખબર પડે, એમ ઉપરથી પેટા કક્ષક. ક્લિયર? એલ 1 એટલે આ 4, પી તો ફાઇનલ, પી માં પાછી કઈ હોય? અહીંયા જો એમ 0 છે, એમ 0 છે એટલે 4PY. તે આ રીતના આખી પેટા કક્ષક સુધી પહોંચી ગયા આપણે. 6 2 + 1 એટલે 6, અને 2 એટલે કઈ કક્ષક હોય? ડી તો ફિક્સ જ, જો એ 2 તો ડી કક્ષક. હવે 2 પછી એમ જો +1 એટલે -2, -1, 0 ને +1, એટલે અહીંયા પહોંચો -2, -1, 0, +1, એટલે ડી માં ગઈ હોય. ડી આ યાદ રાખવું પડશે, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હવે એ જ રીતના જોવું છે 7 1 -1, તો આ થઈ 7 અને આ પી થઈ જશે બાળકો. પી વાય પી એક્સ પી વાય પી ઝેડ -1, 0, +1, તો -1 માટે કઈ કહેવાય? પી એક્સ. હા, જો અહીંયા +1 હોત તો ખ્યાલ આવે છે. જો એ પેલા આ જોવાનું, અહીંયા +1 હોત તો 7 પી ઝેડ એ થાત. ચાલો 8 0 0 પૂરા 100 આવતા હોય જો 308 એટલે એસ જ હોય, કારણ કે એલ 0 ને એમ 0 જ હોય. એસ નો એક જ પ્રકાર, એસ એક્સ એસ વાય એવું ના, 8s. ઓકે, 2 1 + 1, તો 2 1 એટલે p, p માં પછી કઈ? +1 છે એમ, વર્ક p માં જોવાનું છે. આ એ હોય 1 વળી પછી મિક્સ ન થાય તો p છે. ક્લિયર?
ઓકે, હવે આનાથી ઉલટું પણ પૂછી નાખેવાનું, તમને કક્ષક આપી દઈએ આ રીતના કોઈ પણ, અને એને એમ પૂછે તો ચાલો હવે આમાં જ ભેગે ભેગા એવા થોડાક પ્રશ્ન જોઈ લે. પેલા હું અહીંયા રાખીશ, પછી આ જવાબમાં રાખશું. પ્રશ્ન નંબર 2, આને દૂર કરી દઉં છું. રેડી બધું, સામે તમને સોલ્યુશન કરવા માટે પદ્ધતિ લખીને આપેલી છે, ક્યાં ક્યાં શું વિચારવાનું છે બાળકો. ચાલો પ્રશ્ન નંબર 2 શું કહે છે. એક કક્ષકો પરથી એન એલ એમ ના મૂલ્યો જણાવો. રેડી? ઓકે, તો કક્ષક જ લખીએ. ચાલો આ લખું, 5s 6py 3dz² ક્લિયર, 2p 5f. રેડી? બસ એટલા. હવે આવો ઉલટા. ચાલો અહીંયા જે આગળ હોય તો એને જ કહેવાય ક્લિયર. આ 5 એન બરાબર 5, એસ એટલે એલ બરાબર 0, અને એલ 0 એસ નું કોઈ પ્રકાર જ ના હોય. એલ 0 તો એમ 0 જ, એસ આવે એટલે પૂરું જો જ. હવે એસ આપણે એક જ ઉદાહરણ લીધું છે, પણ અહીંયા 6py તો આ 6n, p એટલે એલ બરાબર શું હોય 1, એમાં p માં y છે. જો ખ્યાલ આવે છે, આ આપણે ખબર હોવી જોઈએ. m બરાબર -1 0 +1 px py pz px py pz, -0 +1 એટલે અહીંથી ઉલટું આવે, py એટલે m બરાબર 0, 610 વેલ્યુ થઈ 610, 610 થોડી. ચાલો m બરાબર 3 અને d એટલે l બરાબર 2, તો d માં કઈ હશે? હવે dz સ્ક્વેર છે તો dz સ્ક્વેર લાસ્ટમાં આવે, તો d ની વેલ્યુ અહીંયા n બરાબર 2 હોય તો એમની વેલ્યુ 5 વડા -2 -1 0 +1 +2 જો લાસ્ટ, એટલે અહીંયા શું આવશે? +2. ક્લિયર? ઓકે, ખ્યાલ આવે છે. પણ હવે જો આટી ખોટી વાત ખાસ થી કરવાનો પ્રશ્ન આવ્યો. ચાલો આનો જવાબ તમે આપો અને એ છૂટ, તમને ગમે એટલા જવાબ આપવાની છૂટ. તમે જવાબ ન આપી શકો, મેન્ટોસ ખાઈલાવાની છૂટ. મનમાં વિચારી લો. ક્લિયર? તો ચાલો, ઘણા મનમાં કહે છે સાહેબ એન બાબત 2 એલ બાબત 1, પણ પી કેટલા કે -1 કેટલા 0 +1, કારણ કે અહીંયા ફિક્સ નથી. જો એવો પ્રશ્ન એવો જવાબ આવો, એક એમસીક્યુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો, તો આ એન બાબત 2 એલ બાબત 1 એમ શું કહેવાનું ખબર છે? અહીંયા px py pz એવો ચોક્કસ ઉલ્લેખ છે? તો કે ના, તો px એ હોઈ શકે, py બી હોઈ શકે, pz એ હોઈ શકે, પણ એમાંથી કોઈ એક હશે. એટલે આનો જવાબ આમ આવે, -1 0 +1 માંથી કોઈ એક. જો પ્રશ્ન આટી ગુટી વાળો એવો જ જવાબ, ત્રણે ત્રણ લખવાના, પણ ત્રણેય નથી, આમાંથી કોઈ એક તમારે જી જતું એ મૂલ્ય લઈ લો. કેમ? તમે જો ઓપોટ નથી કરી, પ્રશ્ન પૂછવા વાળા px છે, py છે કે pz, ચોખવટ નથી તો આપણે ચોખવટ ના કહીએ. જેવો પ્રશ્ન એવો જ જવાબ આપણે કહીએ. ગુજરાતીમાં કહેવત છે, જેવા સાથે તેવા. ક્લિયર? ચાલો 5f જો અહીં એમ છે, પ્રોફા f માટે આપણે વાત જ નથી કરી. ખ્યાલ આવે છે? l બાબત 3 એફ કક્ષક હોય અને એના માટે એમના 7 મૂલ્ય હોય. હવે આની કક્ષકની અત્યારે આપણે કોઈ જરૂરિયાત આવવાની નથી, બરાબર? એટલે ખાલી મૂલ્ય જ કહી દે. અહીંયા શું આવશે? એલ બરાબર 3, અને અહીંયા શું જવાબ લખશું? 7 માંથી કોઈ એક, બરાબર? -3 થી +3,
माथी कोई ऐसा बुला को ना बोले इतना चलो तो आप प्रश्न बीजो ऐना थी उल्टा है याद थी पर हमारे यहाँ की कुटिया होई सके ऐनी आपने प्रैक्टिस कर ली थी अब तुमने खबर पर पढ़ी गई थी अब आप प्रश्न आओ से तो सुगरवान तो के जवा साथे त्यावा रेडी चारों भर को ऐना प्रश्न पूर्ण था जय हिंद।